નમસ્તે. ધોરણ બે વિષય ગણિત ગમ્મત. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ એક શું લાંબુ છે શું ગોળ છે તેના વિશે અગાઉના વિડીયોમાં આપણે ભણી ગયા. એમાં આપણે પાઠ્યપુસ્તક ભણેલા, એમાં તમે જોયેલું કે તમારી આજુબાજુની વસ્તુઓ જુઓ અને નીચે લખો. ચોપડીમાં પાન નંબર 6 ઉપર હતું, તેમાં ગબડી શકે તેવી વસ્તુઓ, સરકે તેવી વસ્તુઓ, સરકી શકે અને ગબડી શકે તેવી વસ્તુઓ. પછી આપણે આગળ ભણ્યા કઈ વસ્તુ ગબડે કઈ વસ્તુ સરકે, બરાબર ને? એવું બધું ભણ્યા. પણ આપણે હવે ચિત્રો દ્વારા વધુ માહિતી મેળવીશું અને હું તમને ચિત્રો દ્વારા સમજાવીશ. અહીંયા પહેલાં હું સમજાવું છું તમને. અહીંયા જુઓ, સૂચના આપી છે, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે ઊંભો એરો કરો. જે વસ્તુ ગોળ હોય તેના માટે ગોળ કરવાનું અને લાંબી વસ્તુ હોય તેના માટે આપણે ઊંભો એરો કરીશું. અહીંયા જુઓ ચિત્ર, આ શેનું ચિત્ર છે? સીડી. એ કેવી છે? ગોળ. તો આપણે ગોળ વસ્તુ માટે શું કરવાનું છે? ગોળ. તો આપણે અહીંયા ગોળ કરીશું. હવે અહીંયા જુઓ પેન્ટ, પેન્ટ કેવો છે? લાંબો. તો લાંબી વસ્તુ માટે આપણે શું કરવાનું? ઊંભો એરો. તો આપણે અહીંયા ઊંભો એરો કરીશું. અહીંયા જુઓ દીવા બત્તી માટેનું સ્ટેન્ડ છે, તો એ લાંબો છે. તો લાંબી વસ્તુ માટે આપણે શું કરીશું? ઊંભો એરો. અહીંયા જુઓ ડસ્ટર, તો ડસ્ટર લાંબો છે. તો લાંબી વસ્તુ માટે આપણે ઊંભો એરો કરીશું. અહીંયા જુઓ ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ કેવી છે? લાંબી. તો આપણે ઊંભો એરો કરીશું. અહીંયા જુઓ એક રૂપિયાનો સિક્કો કેવો છે? ગોળ. તો આપણે શું કરીશું? ગોળ. અહીંયા જુઓ ઘડિયાળનું ચિત્ર છે પણ કેવો છે? ગોળ. તો આપણે અહીંયા ગોળ કરીશું. પછી રંગ પૂરવાની પીછી કેવી છે? લાંબી. તો આપણે શું કરીશું? ઊંભો એરો. હવે આ ઢાંકણ છે એ કેવું છે? ગોળ. તો આપણે શું કરીશું? ગોળ. અહીંયા જુઓ આ ગોળ વસ્તુ છે, તો અહીંયા આપણે ગોળ કરીશું. અહીંયા જુઓ માછલી ઘર કેવું છે? ગોળ. તો આપણે અહીંયા ગોળ કરીશું. પછી અહીંયા ફૂટપટ્ટી છે કેવી છે? લાંબી. તો આપણે ઊંભો એરો કરીશું. અહીંયા જુઓ બેટ તો કેવું છે? લાંબુ. તો આપણે શું કરીશું? ઊંભો એરો. અહીંયા પૈડું કેવું છે? ગોળ. તો આપણે શું કરીશું? ગોળ, બરાબર ને? હવે આપણે આગળ નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગબડતી વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુઓ માટે ખોટું કરવું તથા ગબડતી અને સરકતી હોય તેવી બંને વસ્તુઓ માટે ખરું કરવું. વિદ્યાર્થી મિત્રો, સૂચના બરાબર ધ્યાનથી વાંચજો. ગબડતી વસ્તુઓ માટે ગોળ, સરકતી વસ્તુઓ માટે ખોટાની નિશાની તથા ગબડતી અને સરકતી બંને હોય તે વસ્તુઓ માટે ખરું કરવાનું, બરાબર? તો અહીંયા જુઓ લખોટી, લખોટી ગબડે. શું થાય? ગબડે. તો આપણે શું કરીશું? ગબડતી વસ્તુઓ માટે કઈ નિશાની કરવાની? ગોળ. તો આપણે અહીંયા ગોળ કરીશું. હવે અહીંયા જુઓ પેન્સિલ, પેન્સિલ ગબડે અને સરકે બંને. તો ગબડતી અને સરકતી બંને વસ્તુઓ માટે શું કરવાનું? ખરાની નિશાની. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. આ બોક્સ છે, બરાબર? તો એ સરકે. તો આપણે સરકતી વસ્તુઓ માટે શું કરવાનું? સરકતી વસ્તુઓ માટે ખોટાની નિશાની કરવાની, બરાબર? તો આપણે અહીંયા ખોટાની નિશાની કરવાની. પછી અહીંયા જુઓ જાંબુ, જાંબુ ગબડે. તો ગબડતી વસ્તુઓ માટે ગોળ કરીશું. અહીંયા જુઓ બોલ, બોલ ગબડે. તો ગબડતી વસ્તુ માટે કઈ નિશાની કરવાની? ગોળ. તો આપણે અહીંયા ગોળ કરીશું. હવે અહીંયા જુઓ ડસ્ટર, તો ડસ્ટર સરકે. તો સરકતી વસ્તુઓ માટે શું કરવાનું?
ખોટાની નિશાની, તો આપણે અહીંયા ખોટાની નિશાની કરવાની કરીશું. હવે નારંગી, તો નારંગી ગોળ છે તો એ ગબડે, બરાબર ને? તો આપણે અહીંયા ગબડતી વસ્તુ માટે ગોળ કરવાનું, તો આપણે અહીંયા ગોળ કરીશું. હવે અહીંયા જુઓ પાસો, સાપ સીડીમાં રમીએ છીએ ને પાસો, આપણે એ પાસો છે, એ પાસો સરકે, તો સરકતી વસ્તુ માટે કઈ નિશાની કરવાની? ખોટાની. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. હવે આગળ જુઓ, આ બોટલ છે, બોટલ ગબડે અને સરકે, તો ગબડતી અને સરકતી હોય તે વસ્તુઓ માટે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. અહીંયા જુઓ ટામેટાનું ચિત્ર છે, તો ટામેટું ગબડે, તો આપણે અહીંયા કઈ નિશાની કરીશું? ગોળ. પછી અહીંયા જુઓ ચમચી, ચમચીનું ચિત્ર આપેલું છે, તો ચમચી સરકે, તો સરકતી વસ્તુઓ માટે આપણે શું કરીશું? ખોટાની નિશાની. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ગબડતી વસ્તુઓ, સરકતી વસ્તુઓ અને ગબડતી અને સરકતી બંને વસ્તુઓ માટેની સૂચના બરાબર ધ્યાનથી વાંચવાની છે અને પછી સમજવાની છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે આગળ જોઈએ. નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં થપ્પીઓ થઈ શકતી હોય તેના માટે ખરું તથા થપ્પી ના થઈ શકતી હોય તેના માટે ખોટાની નિશાની કરો. જે વસ્તુની થપ્પી થઈ શકે તેના માટે આપણે ખરું કરીશું અને જે વસ્તુની થપ્પી ના થઈ શકે તેના માટે આપણે ખોટાની નિશાની કરીશું. ચલો અહીંયા જુઓ ચિત્ર સ્ટ્રોબેરીનું, તો સ્ટ્રોબેરીની થપ્પી થઈ શકે ના, તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. અહીંયા જુઓ ફૂટપટ્ટી, ફૂટપટ્ટીની થપ્પી થઈ શકે હા, તો આપણે ખરાની નિશાની કરીશું. હવે આ પથ્થર છે, પથ્થર બરાબર, પથ્થર છે તો આપણે શું કરીશું? એની થપ્પી થઈ શકે તો આપણે ખરું કરીશું. સાતોડિયો જેવી રમત આપણે રમતા હોય ત્યારે અનિયમિત આકારના પથ્થર આપણે ઝડપથી એકબીજા ઉપર ગોઠવતા હોઈએ છીએ, તો થપ્પી થાય ને, હા, તો આપણે અહીંયા ખરું કરીશું. અહીંયા જુઓ વીટી, વીટીની થપ્પી થાય ના, તો આપણે શું કરીશું? ખોટાની નિશાની. હવે અહીંયા જુઓ 5 રૂપિયાની નોટ આપેલી છે, 5 રૂપિયાની નોટની થપ્પી થાય હા, તો આપણે ખરું કરીશું. અહીંયા જુઓ જમરૂખનું ચિત્ર છે, જમરૂખનું થપ્પી થાય ના, તો આપણે ખોટાની નિશાની કરીશું. પછી આ ડબ્બી છે, બોટલ, એની થપ્પી થાય હા, તો આપણે ખરું કરીશું. હવે 1 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાના સિક્કાની થપ્પી થાય હા, તો આપણે ખરું કરીશું. હવે જુઓ આ દીવાસળીનો બોક્સ છે, તેની થપ્પી થાય હા, તો આપણે ખરું કરીશું. પછી અહીંયા ઈટ છે, લંબચોરસ, લંબચોરસ આકાર આપેલો છે બરાબર, તેની થપ્પી થઈ શકે તો આપણે ખરું કરીશું. અહીંયા પોસ્ટકાર્ડ, તો પોસ્ટકાર્ડની થપ્પી થાય તો આપણે ખરું કરીશું. અહીંયા લખોટી છે, તો લખોટીની થપ્પી થાય ના, તો આપણે ખોટાની નિશાની કરીશું. આ મોબાઈલ છે, તો મોબાઈલની થપ્પી થાય હા, તો આપણે ખરું કરીશું. અહીંયા બોલ છે, તો બોલની થપ્પી થાય ના, તો આપણે ખોટાની નિશાની કરીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગોળ વસ્તુઓ માટે ગોળ તથા લાંબી વસ્તુઓ માટે ઊંભો એરો એ ભણી ગયા. બીજું ભણ્યા આપણે કે ગબડતી વસ્તુઓ માટે ગોળ, સરકતી વસ્તુઓ માટે ખોટાની નિશાની, ગબડતી અને સરકતી બંને વસ્તુઓ હોય તેના માટે ખરું કરો તેના વિશે પણ ભણી ગયા. બીજું ભણ્યા આપણે કે થપ્પી થઈ શકતી હોય તેના માટે ખરું અને થપ્પી ના થઈ શકતી હોય તેના માટે ખોટાની નિશાની કરો. હવે આ બધી સૂચના તમારે ધ્યાનથી જોવાની અને પછી ચિત્રો જોવાના અને સમજવાના અને તૈયારી કરવાની છે, બરાબર ને?